નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે અન્ય ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. ગોત્રી પોલીસે આરોપી તબીબની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મૂળ છોટાઉદેપુરની યુવતી વડોદરામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. યુવતીની ઓળખાણ મૂળ રાજપીપળાના અને વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા ડોક્ટર ભાવેશ વસાવા સાથે ઇન્સ્ટાગ્રામથી તેની ઓળખ થઈ હતી. યુવતી ગોત્રી વિસ્તારમાં આવેલા ભાડાના મકાનમાં રહે છે, જ્યાં તબીબે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિત યુવતીએ તબીબ સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગોત્રી પોલીસે આરોપી ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરી હતી. ગોત્રી પોલીસે યુવક અને પીડિત યુવતીનો મેડિકલ કરાવીને વધુ તપાસ શરૂ કરી. તારીખ 3/7/2024 રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મના બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી ભાવેશ વસાવા જે ડોક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી સપ્ટેમ્બર 2023માં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે, જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ચાલુ. ઇન્સ્ટાગ્રામ પર સપ્ટેમ્બર 2023માં બંનેનો પરિચય થયેલો છે. ઇન્સ્ટાગ્રામ લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો, પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં. કેમેરામેન નવનીત પરવાની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.